નમસ્કાર દર્શક મિત્રો, તમારા બધાનું દેવરત નોલેજ વિલામાં હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન. તમે જોઈ રહ્યા છો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની યુટ્યુબ વિડીયો સિરીઝ, અને આપણે ડિસ્કશન્સ કરી રહ્યા છીએ એસક્યુએલના ઓપરેટર્સ. ટોટલ 5 ઓપરેટર્સ વિશે ડિસ્કશન્સ કરી લીધું છે. છઠ્ઠું ઓપરેટર્સ છે કેરેક્ટર્સ ઓપરેટર્સ. જો તમે આગલા વિડીયોઝ ઓપરેટર્સના વિડીયો ન જોયા હોય તો રાઈટ સાઈડ આઈ બટન ઉપર ક્લિક કરી અને વિડીયો તમે જોઈ શકો છો. આજના લેક્ચર્સમાં આપણે કેરેક્ટર ઓપરેટર્સ વિશે ડિસ્કશન્સ કરશું. તો ચલો જોઈએ કેરેક્ટર ઓપરેટર્સ. કેરેક્ટર ઓપરેટર્સ લાઈક ઇઝ અ કેરેક્ટર ઓપરેટર્સ. લાઈક છે એ કેરેક્ટર ઓપરેટર્સ છે. શું કામ આપણે લાઈકનો યુઝ કરશું? તો કે સિલેક્ટ અ રોઝ દેટ કન્ટેન્સ ધ વેલ્યુ સિમિલર ટુ એ ગીવન પેટર્ન. જ્યારે મારે કોઈ પર્ટિક્યુલર પેટર્નને મેચ થતી હોય એવી રો સિલેક્ટ કરવાની હોય ત્યારે હું લાઈક ઓપરેટરનો યુઝ કરું. હું એવું કહું તમને કે ભાઈ એવા સ્ટુડન્ટ્સના નામ આપો કે જેનું નામ એચથી સ્ટાર્ટ થાય છે, અથવા તો એવા સ્ટુડન્ટ્સનું લિસ્ટ આપો કે જે આલ્ફાબેટ પ્રમાણે બીથી એનું નામ સ્ટાર્ટ થતું હોય કે એસથી સ્ટાર્ટ થતું હોય. કોઈ એવી પર્ટિક્યુલર પેટર્ન આપું છું ત્યારે આપણે લાઈક ઓપરેટરનો યુઝ કરવાનો થશે. બરાબર છે? તો લાઈક ઓપરેટર્સ છે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્વલ ઓપરેટર. બરાબર? એક્ઝેક્ટ પેટર્ન મેચિંગ આર એસ ફોલોડ. બરાબર? ઇક્વલની જેમ જ એ એક્ઝેક્ટ પેટર્ન્સ છે એને મેચ કરવાનું કામ કરશે. તો કેવી રીતે કરશે એ એક્ઝેક્ટ પેટર્ન મેચિંગ? આપણે લાઈકની સાથે બે સ્પેશિયલ કેરેક્ટર અથવા તો એરિથમેટિક કેરેક્ટર્સનો યુઝ કરશું. એક છે પહેલું મોડ્યુલો અને બીજું છે અંડરસ્કોર. તો મોડ્યુલો છે એ શું મેચ કરશે? તો કે મોડ્યુલો અલાઉઝ ધ મેચિંગ વિથ એની સ્ટ્રીંગ હેવિંગ એની નંબર ઓફ કેરેક્ટર ઇન્ક્લુડિંગ 0. મોડ્યુલો ફંક્શન્સ અલાઉ ટુ મેચિંગ વિથ એની સ્ટ્રીંગ હેવિંગ એની નંબર ઓફ કેરેક્ટર ઇન્ક્લુડિંગ 0. ડિસ્પ્લે ધ સ્ટુડન્ટ્સ હેવિંગ સિટી નેમ સ્ટાર્ટ વિથ આર. બરાબર? જે સ્ટુડન્ટ્સના સિટીનું નામ આરથી સ્ટાર્ટ થતું હોય, બરાબર, એવા સ્ટુડન્ટ્સની મારે ડિટેલ્સ જોઈએ છે, તો આપણે ત્યાં શું યુઝ કરવાનું? તો કે મોડ્યુલો. કેવી રીતે યુઝ થશે? તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર એસ અન્ડરસ્કોર સિટી લાઈક. આ કેરેક્ટર ઓપરેટર્સ છે એટલે આપણે શેમાં પુટ કરવું પડશે? સિંગલ કોટેશનની અંદર. કેપિટલ આર આપ્યો તો કેપિટલ આર, સ્મોલ આર આપ્યો તો સ્મોલ આર, અને પછી શું મૂકવું પડશે? મોડ્યુલો. એ શું કરશે? અલાઉ ધ મેચિંગ વિથ એની સ્ટ્રીંગ હેવિંગ એની નંબર ઓફ કેરેક્ટર. એવું કંઈ સ્પેસિફાઈ નથી કે ભાઈ આરથી સ્ટાર્ટ થતું હોય અને 5 જ કેરેક્ટર આવવા જોઈએ, એવા સિટીના નામ જોઈએ છે. ખાલી આરથી સ્ટાર્ટ થતું હોય એવું મારે સ્ટુડન્ટ્સના સિટીની ડિટેલ્સ જોઈએ છે. બરાબર છે? તો આ શું છે? તો કે મોડ્યુલો. બરાબર? એવી જ રીતે શું હશે? અન્ડરસ્કોર. પણ પહેલાં આપણે મોડ્યુલોનું ઇમ્પ્લિમેન્ટેશન એસક્યુએલની અંદર જોઈએ. તો આપણે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ અન્ડરસ્કોર ઇન્ફો જોઈએ આ ટેબલમાં. ચલો આ ટેબલમાં જામનગર, રાજકોટ બે સિટી છે. બરાબર? તો આપણે એવા સ્ટુડન્ટ્સનો ડેટા સિલેક્ટ કરીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ અન્ડરસ્કોર ઇન્ફો. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ અન્ડરસ્કોર ઇન્ફો વેર, માં કન્ડિશન પુટ કરીએ, વેર એસ અન્ડરસ્કોર સીટી લાઈક. ક્યાંથી સ્ટાર્ટ થતું હોવું જોઈએ? જો અહીંયા હું પહેલાં કેપિટલમાં જે આપું છું અને પછી આપું છું મોડ્યુલો ફંક્શન ઓવર, સિંગલ કોટેશન ઓવર અને સેમિકોલન. એન્ટર. એસ અન્ડરસ્કોર સીટી નથી, ખાલી સીટી છે. બરાબર? નો રો સિલેક્ટેડ બીકોઝ ઓફ, અહીંયા મેં શું આપ્યું છે? કેપિટલ જે, સ્મોલ જે આપું છું. તો શું થાય છે જોઈએ. તો આપણે ડિટેલ્સ મળી. બરાબર? જેનો પહેલો આલ્ફાબેટ જે છે એવી સ્ટુડન્ટ્સની આપણે ડિટેલ્સ અહીંયા ફાઇન્ડ આઉટ થઈ છે આપણા ટેબલમાંથી. બરાબર? તો જ્યારે આવી રીતે યુઝ કરવાનું હોય ત્યારે મોડ્યુલો ઓપરેશન્સ યુઝ કરવાનું. શું? કે અલાઉ મેચિંગ વિથ એ સિંગલ
સ્ટ્રિંગ વિથ એની સ્ટ્રિંગ હેવિંગ એની નંબર ઓફ કેરેક્ટર. કેરેક્ટર્સ કેટલા છે એ ચેક નથી કરવાનું, પણ કોઈ પર્ટિક્યુલર કેરેક્ટર મેચ કરવો હોય ત્યારે મોડ્યુલો આપણે યુઝ કરશું. હવે લાઇક સાથે અંડરસ્કોર ક્યારે યુઝ કરવાનું? તો કે અંડરસ્કોર અલાઉ ધ મેચિંગ વિથ એની સિંગલ કેરેક્ટર. જ્યારે સિંગલ કેરેક્ટરનું મેચિંગ કરવું હોય ત્યારે આપણે શું યુઝ કરશું? અંડરસ્કોર. ફોર એક્ઝામ્પલ, સિલેક્ટ ધ સ્ટુડન્ટ લિસ્ટ હુઝ નેમ ફર્સ્ટ કેરેક્ટર એસ જે. સ્ટુડન્ટનું એવું લિસ્ટ જોઈએ છે કે જેનો પહેલો કેરેક્ટર શું હોય, તો કે જે. પહેલો કેરેક્ટર કીધો છે એટલે ફર્સ્ટ પોઝિશન ઉપર આવશે. પછી ગમે એ સ્ટ્રિંગ હોય બરાબર, તો મોડ્યુલો અને છેલ્લે અંડરસ્કોર. પછી બીજું જેવું એક્ઝામ્પલ જોઈએ કે એવા સ્ટુડન્ટ્સના નામ આપો કે જેની અંદર 8 કેરેક્ટર આવતા હોવા જોઈએ. ખાલી 8 કેરેક્ટર આવતા હોવા જોઈએ એવું જ મેન્શન કરેલું છે, એટલે લાઇક સાથે આપણે 8 વખત શું પુટ કરશું? તો કે અંડરસ્કોર. બરાબર, અંડરસ્કોર. એવી રીતે ડિસ્પ્લે ધ સ્ટુડન્ટ હુઝ નેમ હેવ સેકન્ડ કેરેક્ટર એઝ યુ. તો ફર્સ્ટ કેરેક્ટરમાં ફર્સ્ટ નહીં પણ સેકન્ડ કેરેક્ટર યુ હોય, અથવા તો તમને એવું કીધું હોય કે 5મો કેરેક્ટર છે યુ હોવો જોઈએ, 10મો કેરેક્ટર યુ હોવો જોઈએ, તો તમે આગળ પહેલાં શું પુટ કરવાનું? તો કે અંડરસ્કોર. સેકન્ડ પોઝિશન ઉપર તમને જે કેરેક્ટર કીધો છે એ મેચ કરવાનો. પછી શું પુટ કરવાનું? મોડ્યુલો અને છેલ્લે સેમિકોલન. બરાબર. તો જો પહેલો આપણે એક્ઝામ્પલ પરફોર્મ કરીએ કે આપણી પાસે સ્ટુડન્ટ્સની ડિટેલ્સ જે છે, બરાબર, સ્ટુડન્ટ્સ ઇન્ફો, તો બીથી સ્ટાર્ટ થતું હોય એવું આ પહેલો ડેટા છે, તો આપણે અહીંયા જેની જગ્યાએ શું કરશું? બી. બરાબર. તો શું કરીએ? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ અંડરસ્કોર ઇન્ફો વેર એસ અંડરસ્કોર નેમ લાઇક બીથી સ્ટાર્ટ થતો જોવો જોઈએ સ્મોલમાં. પછી શું પુટ કરશું? તો કે મોડ્યુલો અને પછી અંડરસ્કોર અને બ્રેકેટ ઓવર. બરાબર. તો મને મળ્યું બરાબર, એના પહેલો આલ્ફાબેટ મેચ કરી લીધો. હવે 5 એવા સ્ટુડન્ટ્સનો ડેટા જોઈએ છે કે જેની અંદર શું આવશે? તો કે 5 આલ્ફાબેટ હાલતા હોવા જોઈએ. બરાબર. તો 1 ટાઈમ અંડરસ્કોર, 2, 3, 4 અને 5. તો અહીંયા આપણા ટેબલની અંદર સીતા જ એક એવું નામ છે કે જેની અંદર 5 આલ્ફાબેટ આવે છે. બરાબર, 5 છે. તો અહીંથી હું 5 કરી અને છેલ્લો આલ્ફાબેટ એ હોય, બરાબર, એવો મારે ડેટા જોતો હોય તો પણ સીતા જ મળ્યું. બરાબર. પછી વચલો આલ્ફાબેટ, સેકન્ડ આલ્ફાબેટ ફર્સ્ટ અંડરસ્કોર અને સેકન્ડ આલ્ફાબેટ એચ હોય, બરાબર, એવો ડેટા જોતો હોય તો 2 વ્યક્તિઓના મળ્યા, કારણ કે ભાવિકમાં અને સીતામાં બેમાં વચ્ચે સેન્ટરમાં એચ આવે છે. આવી રીતે પર્ટિક્યુલર કોઈ સિંગલ કેરેક્ટર સાથે મેચિંગ કરવાનું હોય ત્યારે આપણે અંડરસ્કોરનો યુઝ કરશું, અંડરસ્કોર અને મોડ્યુલો. બરાબર. તો આ બંને શું હતા? તો કે કેરેક્ટર્સ ઓપરેટર્સ, જેને આપણે લાઇક સાથે યુઝ કરીએ છીએ. હજુ એક કેરેક્ટર ઓપરેટર્સ રિમેનિંગ ઇઝ કોન્કેટિનેશન્સ. બરાબર. કોઈ પણ બે સ્ટ્રિંગને કમ્બાઈન કરવી હોય ત્યારે આપણે આ ઓપરેટરનો યુઝ કરીએ છીએ. સિંગલ લાઇન આઉટપુટ આપણે જોતું હોય ત્યારે આપણે એનો યુઝ કરીએ છીએ. પાઇપની સાઇન છે એને કોન્કેટિનેશન્સ ઓપરેટર તરીકે આપણે યુઝ કરીએ છીએ. બરાબર. તો એની ક્વેરી કેવી રીતે થશે? તો કે સિલેક્ટ 2 કોલમ, કોઈ પણ સિલેક્ટ કરો, એને સિંગલ કોલમ તરીકે ડિસ્પ્લે થવી જોઈએ, તો વચ્ચે એક કોલમ પુટ કરી દેવાનું અને પાઇપની સાઇન. બરાબર. તો આવી જ આપણે અહીંયા કરીએ, સિલેક્ટ એસ અંડરસ્કોર નેમ પાઇપ સાઇન કોમા, સોરી સિંગલ કોટેશન એન્ડ કોમા, સિંગલ કોટેશન કોમા સિંગલ કોટેશન ઓવર અગેન પાઇપ સાઇન બ્રાન્ચ. બરાબર. બીજી કોલમ લીધી છે. બરાબર. ફ્રોમ સ્ટુડન્ટ અંડરસ્કોર ઇન્ફો BRA
CH, બરાબર? તો જો અહીંયા જે આઉટપુટ મળ્યું એમાં શું મળ્યું આપને, તો કે સ્ટુડન્ટ્સના નામ અને બ્રાન્ચ બે એક જ કોલમ તરીકે આઉટપુટ મળ્યું, એટલે આ બે કોલમનું શું થઈ ગયું, તો કે કોન્કેટી નેશન્સ, બરાબર? તો આ શું હતું, તો કે કેરેક્ટર ઓપરેટર કોન્કેટી નેશન્સ. મિત્રો, અહીંયા આપણે એસક્યુએલના ઓપરેટર્સ 6-6 કમ્પ્લીટ કર્યા છે. તમને આમાં એક પણ ઓપરેટર્સમાં કંઈ પણ ન સમજાણું હોય તો કમેન્ટ સેક્શન્સમાં મને મેન્શન કરીને પૂછી શકો છો. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.